બગસરા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ બાબજી કોમ્પ્લેક્સની જગ્યાએ નગરપાલિકા દ્વારા જમીન ઉપર સીસી રોડ ભૂગર્ભ ગટર બનાવી નાખેલ જે હટાવવા માટે અવારનવાર રજૂઆત કરેલ હોવા છતાં પણ કોઈ પરિણામ નહીં મળતા અરજદારે આત્મવિલોપનની ચીમકી આપતા તંત્ર દ્વારા સ્થળ પર જઈને અરજદારને સમજાવીને આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ કરાવ્યો. અમરેલી જિલ્લાના બગસરા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ સ્ટેશન રોડ પૂર્વ અમારી મિલકત એવી બાબાજી કોમ્પ્લેક્સ નામે સિટી સર્વ નંબર 12 વાળી જગ્યાએ સિટી કચેરી દ્વારા સન 1993-94માં ગેરકાયદેસર રિમાન્ડ કેસ ચલાવીને અમારી જમીનમાંથી 81 ચોરસ મીટર જમીન કપાત કરેલ છે. જે બાબતે જમીન ક્ષેત્રફળમાં ફેરફાર જણાઈ આવતા મે પ્રાંત કલેક્ટર ધારીને અપીલ કરી હતી, તેમજ ઉપરોક્ત હુકમ રદ કરીને અમારી જમીનના ક્ષેત્રફળ યોગ્ય આપેલ, પરંતુ ત્યારબાદ બગસરા નગરપાલિકા દ્વારા તે જમીન ઉપર સીસી રોડ ભૂગર્ભ ગટર જેવી સુવિધાઓ કરીને ગેરકાયદેસર કરી નાખેલ, જે હટાવવા આ અવારનવાર રજૂઆત કરેલ તેમ પણ કોઈ પરિણામ ન મળતા અંતે આત્મવિલોપનની ચીમકી આપતા તંત્ર દોડતું થયેલ ત્યારે પ્રાંત કલેક્ટર આર કે ઓઝા સાહેબે જાતે સ્થળ પર પહોંચીને હકીકત જાણીને તેઓને આગામી 10 દિવસમાં યોગ્ય નિર્ણય કરી આપશે તેવી આત્મવિલોપન કરવાનું મુલતવી રાખેલ. તો બીજી બાજુ આ ઘટનાની જાણ અમરેલી DYSP મોણપરાને થતા બગસરા PI રબારી સહિતનો સ્ટાફ પહોંચીને કોઈ અઘટનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવેલ હોવાનું જાણવા મળેલ. આજ રોજ 22 તારીખે બગસરા સિટી સર્વે નંબર 12 સીટ નંબર 17ના વિવાદિત જગ્યાના અનુસંધાને સ્થળ વિઝિટ અમે કરેલી છે. પક્ષકારો જે છે, વિવાદી છે અમુનભાઈ ગફુરભાઈ ચૌહાણ અને પ્રતિવાદી જે છે આસિફભાઈ સુલતાનભાઈ લોખંડવાલાની અને અમુનભાઈ ગફુરભાઈ ચૌહાણની જે સિટી સર્વેને લગતી અપીલમાં જે મેટર અમારા ત્યાં ચાલે છે એ નિર્ણય આધીન પડતર છે. એના બાબતે અમે સ્થળ તપાસ કરવા આજે આવ્યા છીએ અને જે તમે રજૂઆત કરો છો એ અનુસંધાનમાં જે આપણને આત્મવિલોપનની અરજી મળી છે એના સંદર્ભમાં વહીવટી તંત્ર વતી હું આસિફભાઈ સુલતાનભાઈ લોખંડવાલાને વિનંતી કરું છું કે આ પ્રકારની અરજી જે છે એ કેસના ન્યાયમાં પડતર કોઈ સંતોષને પ્રભાવિત કરવાનો ઈરાદો હોઈ શકે એવું સ્થાપિત થઈ શકે અને અધિકારીઓને ડરાવો ધમકાવવાનો એક પ્રયત્ન હોઈ શકે એટલે વહીવટી તંત્ર હું એમને અપીલ કરું છું કે આ પ્રકારની કાર્યક્રમ જે અમે જાહેર કરો એ મુલતવી રાખે અને જે આજે અમે સ્થળ તપાસ વિવાદિત જગ્યાની કરીએ છીએ આવનારા 10 દિવસની અંદર એમાં ફાઇનલ હુકમ અમે અત્યારથી આપી દઈશું. એ નિર્ણય તમામ પક્ષકારોને બંધન કરતા રહેશે. અમારે ત્યાં સ્થળ નિરીક્ષણ માટે આવ્યા છે એમનો અને તંત્રનો હું આભાર માનું છું અને એની વિનંતીને માન આપી અને હું મારી આત્મવિલોપનની જે વાત છે તેને હું મુલતવી રાખું છું અને સાથોસાથ હું આશા રાખું છું કે ન્યાયિક ઉકેલ અમને 10 દિવસમાં સાહેબે કીધું એમ મળી રહે તો અમારું કામ આસાન થઈ જાય. ધન્યવાદ. અશોક મણવર, KTV ન્યૂઝ ગુજરાતી, અમરેલી.